નર્મદાના પાણી કચ્છની ધરતી પર આવી પહોંચ્યા છે અને સિંચાઈની કેનાલ મારફતે પાણી ભચાઉના લોધેશ્વર સુધી પહોંચવાના છે અને આ સમગ્ર ઘટનાનું સમગ્ર પ્રક્રિયાનું ઉદઘાટન કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કચ્છની મુલાકાતે આવી રહ્યા છે અને તેમના હસ્તે જ નર્મદા કેનાલના પમ્પિંગ સ્ટેશનનું ઉદઘાટન થવાનું છે ત્યારે નર્મદા કેનાલના નર્મદા કેનાલના કામો અંગે નર્મદા નિગમના ડાયરેક્ટર કે જેઓ બે હજાર દસથી આ હોદ્દા પર આરુટ છે તે મુકેશભાઈ ઝવેરી આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે તેમની પાસેથી જાણીએ કઈ રીતની કામગીરી છે અને જે મોદી સાહેબ આવે છે તેના માટેનો જે કાર્યક્રમ છે તેની કવ કેવી તૈયારીઓ ચાલી રહી છે મુકેશભાઈ ઝવેરી પાસેથી ગુજરાતની જીવાદોરી કામધેનુ નર્મદા નદી એનું અવતરણ પાંચ એપ્રિલ ઓગણીસો એકસઠના તત્કાલીન વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુએ નવાગામ પાસે એનો પાયો નાખ્યો ત્યાર પછી ક્રમશઃ ડેમની ઊંચાઈ વધારવાની વાત હોય કે તેના પાણી કચ્છ તેમજ ગુજરાતના અન્ય વિસ્તારોને પહોંચાડવાની વાત હોય જે તે સરકારો સતત પ્રયત્ન કરતી રહે છે ત્યારે આજે વાત કરવી છે કચ્છ જિલ્લાની કચ્છ જિલ્લામાં આ વર્ષથી નર્મદાના પાણી સિંચાઈના પાણી છેલ્લા બે વર્ષથી કચ્છના પાદરે તો આવ્યા હતા પણ હવે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ આ પાણી કચ્છના પ્રવેશ દ્વાર ભચાઉ સુધી પહોંચવાના છે અને આ સમગ્ર શું પ્રક્રિયા છે કઈ રીતે કામગીરી ચાલી રહી છે એના ઉપર છેલ્લા સાત વર્ષથી જેઓ સતત દેખરેખ રાખી રહ્યા છે તે નર્મદા નિગમના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી મુકેશભાઈ ઝવેરી આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે મુકેશભાઈ સ્વાગત છે આપનું ચંચળ ન્યૂઝમાં મુકેશભાઈ એક ડ્રીમ પ્રોજેક્ટ છે નર્મદા કચ્છ સુધી પાણી પહોંચે અને મોદી સાહેબે આપના ઉપર આટલો ભરોસો મૂક્યો છે કે કચ્છનું તમે કામ આગળ વધારો સૌપ્રથમ અમારા દર્શકોને જણાવો કે કઈ રીતે પ્રક્રિયા ચાલી રહી છે કેનાલની એક તો બે હજાર દસથી મને નરેન્દ્રભાઈએ મીટિંગ બોલાવીને કચ્છની યોજના એક જ મિનિટમાં મંજૂર કરી કે ભાઈ આજથી આ કચ્છની યોજના જે છે એ આપણે મંજૂર કરીએ છીએ એ બે હજાર દસની સાલ હતી આજે બે ને સત્તર છે કુલ મળીને ત્રણસો સત્તાવન કિલોમીટરની લંબાઈવાળી આ કેનાલમાં ત્રણસો કિલોમીટરનું કામ પૂરું થઈ ગયું છે અને આજે જે પાણી જે છે એ રાપર ભચાઉ અને અંજાર તાલુકાને મળશે ભચાઉના પમ્પિંગ સ્ટેશન ઉપર આનું ઉદઘાટન છે અને પમ્પિંગ સ્ટેશનથી એકત્રીસ તારીખની આજુબાજુ આ ભચાઉ સ્ટેશનમાં પાણીના વધામણા થશે અને ત્યારબાદ ટપ્પર ડેમમાં આ પાણી પહોંચશે અને મને લાગે છે કે આ ત્રણ તાલુકા એટલે પચાસ ટકા કામ જે છે એ કેનાલનું પાણી જે છે એ પહોંચી આવ્યું છે ખાસ કરીને મહત્ત્વની વાત એ છે કે એકસોને બ્યાસી ગામોને આ પાણી પહોંચાડવાનું છે એકસો બ્યાસી ગામોની આખી યોજના છે અને અઢી લાખ એકર જમીનને આ પાણી મળવાનું છે મુકેશભાઈ આપણ વાત કરી કે જે રીતે પાણી મળી રહ્યું છે સિંચાઈનું પણ સિંચાઈની સાથે સાથે કચ્છ જિલ્લામાં એની પેટા કેનાલ સબ કેનાલ આ બધું પણ ખૂબ અગત્યનું છે આનું કેટલાય રકમ ફળવાઈ છે આનું કામ કેટલી ઝડપે ચાલી રહ્યું છે આમાં આમાં કેનાલનું કામ બહુ મહત્ત્વનું છે કે મેઇન કેનાલ તૈયાર થઈ ગયા એટલે પછી પેટા કેનાલો તૈયાર કરવાની હોય છે હું ખૂબ આનંદ સાથે વાત કરું છું કે સાડા ચારસો કરોડ રૂપિયાના ટેન્ડરો રાપર તાલુકા અને ભચાઉ તાલુકાના પાસ થઈ ગયા છે અને એની હવે કામ માં આ આ ઉદઘાટનની સાથે એનું પણ કામ શરૂ થશે એ એવી રીતે હું તમને જણાવું છું ઓકે શે વાત કરીએ અત્યારે સિંચાઈના પાણી આમ જણાવજો એમ પમ્પિંગ દ્વારા બચાવ સુધી પહોંચે અત્યારે પ્રાથમિક તબક્કે કેટલું પાણી કચશે અને બચાવ સુધી મળશે કેટલું પાણી એટલે પાણીની કોઈ અધુરાશ છે જ નહીં પાણી પુષ્કળ છે પરંતુ અંજાર સુધી આ પાણી પહોંચશે અંજાર તાલુકાને આ પાણી મળશે બચાવને મળશે અને રાપરને મળે જ છે એટલે બસો બસો તે ચૌદ કિલોમીટર સુધી આ પાણીની આખી યોજના જે છે એ ત્યાં કને સમાવિષ્ટ થશે મુકેશભાઈ બે હજાર દસથી આપ આ યોજના પાછળ જલ્દી કામ પૂરું થાય એના માટે કાર્યરત છો રાપરની પરિસ્થિતિ આપણે પહેલાં પણ જોઈએ હશે સંપાદક વખતે આપણે ગામ ગામ આપ ગયા અમે એના સાક્ષી છીએ કે તમે ગામે ગામ ગયા ખેડૂતોને સમજાવ્યા અને આખી પ્રક્રિયા પાર પાડી આજે એ જ રાપરમાં ફતેહગઢ હોય ગાગોદર હોય કે તમામ વિસ્તારો હોય ત્યાં સારામાં સારા પાકો લહેરાઈ રહ્યા છે ફતેહગઢનો ડેમ ભરાઈ રહ્યો છે આ જોઈને કેવું લાગે છે આપને જે કલ્પના આપણે ન કરી શકીએ હું જ્યારે જમીન સંપાદન કરવા માટે ગયો ત્યારે મને રાપરમાં ખૂબ બીક લાગતી હતી કે ભાઈ આ તો સેડા માટે પણ ત્યાં મોટી તકરાર થાય એવું ગરમ મિજાજના લોકો ત્યાં રહે છે પણ મને ખૂબ આનંદ સાથે વાત કરવી છે કે રાપર તાલુકામાં એક પણ જગ્યાએ અમારે બીજો તકો ખાવો નથી પડ્યો કે ભાઈ જમીન સંપાદન માટે કંઈ સમજાવવા નથી પડ્યા કારણ કે પાણીની ભૂખ એટલી બધી હતી કે લોકોએ સામેથી અમને જમીન આપી છે સુવાઈની અંદર કે આજુબાજુના જે ગામો છે એમાં લોકોએ તો પૈસા પણ નથી લીધા એ લોકોએ એમ કીધું કે અમને પાણી આપો પણ ખાસ કરીને પાણી તો મળી ગયું છે હવે પાણી મળી ગયું રાપર તાલુકો આખો ખુશ છે પરંતુ મહત્ત્વની વાત છે આનાથી થયું શું તો થયું એ કે આ આખો વિસ્તાર જે છે આપણને એમ લાગે કે રણ પ્રદેશની અંદર આવે છે બિલકુલ સૂકો પ્રદેશ રાપરની અંદર ક્યાંય જવું લોકોને શું કામ આપવું એક સમસ્યા હતી અને પીવાના પાણીની પણ સમસ્યા અને ખેતી માટે તો વિચારી પણ ન શકાય આજે એક જ વર્ષની અંદર હજી તો માઇનોર કેનાલ નથી બની એના એક વર્ષની અંદર પાંચ હજાર કરોડ રૂપિયાનું પાંચ હજાર કરોડ રૂપિયાનું જીરું ત્યાં થયું છે અને ભુજની બજાર ભુજ હેડક્વાર્ટર છે કચ્છ જિલ્લાનું મુખ્ય મથક છે એના કરતાં રાપરની બજાર આજે ધમધમી ઉઠી છે એટલે આખા રાપર તાલુકોને હજી તો સુવઈ સુધી પાણી આવ્યું છે પણ આજુબાજુમાં જ્યારે માનોર કેનાલ થશે ડીપની અંદર એટલે અંદરના વિસ્તારોમાં જ્યારે પાણી મળશે ત્યારે રાપરનો આખો ચહેરો અલગ હશે મુકેશભાઈ વાત કરીએ જે પ્રમાણે આપે વાત કરી રાપરની આખી શિકલ બદલાઈ ગઈ છે હવે આગળના વિસ્તારમાં ભચાઉ પછી ટપ્પર ડેમ સુધી પાણી પહોંચશે ભુજના પણ થોડાક ગામો છે માંડવી મુંદ્રા આ બધા કામો માટે હજી કેટલો સમય રાહ જોવી પડશે મેં કીધું ને અગાઉ કે ત્રણસો કિલોમીટરનું કામ પૂરું થઈ ગયું છે એક બે હર્ડલ્સ છે ધારો કે શિણાઈ ગામ છે તો ત્યાં કને જમીન સંપાદનની થોડી અધુરાશ છે એ પૂરી થઈ જશે એટલે મુન્દ્રા તાલુકાને પાણી મળી જશે અત્યારે માંડવી અને મુન્દ્રાની અંદર ધમધમાટનું કામ ચાલે છે ક્યાંય અધુરાશ નથી અને બે હજાર અઢાર ડિસેમ્બર સુધી આ પાણી પહોંચાડવાનું ડેડલાઈન છે સરકારની એ ડેડલાઈન સુધી અમે પહોંચી જઈશું

પછી તો વધારાના વરસાદનું જે પાણી જે છે જે આપણને એક લાખ એક મિલિયન એકર જે મળવાનું જે છે એ વધારેની વાત છે પણ અત્યારે તો જે વાત જે છે એ અત્યારે ચાલતા મેઇન કેનાલની વાત છે મુકેશભાઈ જે વધારાનું પાણી મળવાનું છે એના સંગ્રહ માટેની વ્યવસ્થા આપણે કરી છે એનું પ્લાનિંગ થઈ ગયું છે મને લાગે કે એકસો ને બત્રીસ કે તેત્રીસ કચ્છની અંદર ડેમો જે છે એ ભરવાના છે રણની અંદર પાણી પહોંચાડવાનું છે એની ઘણી બધી વિગતો લાંબા સાથે છે સાત અલગ અલગ લિંક એની સાત અલગ અલગ લિંક બની છે અને આખા કચ્છ જિલ્લાની અંદર એ પાણી ફેરવાઈ જશે અને મને લાગે કે એની અંદર તો એટલું છે કે આપણી પાસે સંગ્રહ શક્તિ નથી જે એ પાણી વધશે એટલે કચ્છને તો આવતા દિવસોની અંદર કલ્પના બહારની પાણીની વ્યવસ્થા હશે વાત એક ડ્રીમ પ્રોજેક્ટ છે આપનો કચ્છની જનતાનો મોદી સાહેબનો અને ખુદ મોદી સાહેબ જ્યારે પાણી કચ્છમાં પ્રવેશે છે ભચાઉમાં ત્યારે આવે છે તમારી ફિલિંગ શું છે શું કેશો બહુ સ્પષ્ટ વાત છે કે મોદી સાહેબે મેં અગાઉ પણ કીધું કે આ મોદી સાહેબનો જ પ્રોજેક્ટ છે આ મોદી સાહેબે એક મિનિટમાં કચ્છનો પ્રોજેક્ટ જે વર્ષોથી સંઘર્ષ કર કર્યા પછી પણ ન મળ્યો એ મોદી સાહેબે કચ્છની જે લાગણીને માન આપીને જે આ મંજૂર કર્યું છે અને એમનું ખાતમુહૂર્ત પણ એ કર્યું એમણે કર્યું છે બે હજાર દસમાં એમને ખાતમુહૂર્ત કર્યું અને બે હજાર સત્તરમાં જ્યારે કચ્છની અંદર ભચાઉના પ્રવેશદ્વાર ઉપર એ લોકો ઉદઘાટન કરી રહ્યા છે ત્યારે મને લાગે છે કે આ આખી જે એમને કલ્પના કરી હશે એ કલ્પનાથી બહાર આજે ગુજરાત સરકારે કામ કર્યું છે અને એના માટે ખૂબ અભિનંદનને પાત્ર છે મુકેશભાઈ તમારા ચહેરા ઉપર એની ખુશી પણ દેખાઈ આવે છે કે મોદી સાહેબે જે એક મિશન સોંપ્યું મુકેશભાઈને કે ભાઈ કચ્છનું જે કામ થોડું ઘણું અટક્યું જઈ આવે તમે જવાબદારીથી આગળ વધારો આત્મસંતોષ છે આ કામગીરી પૂરી કરી શક્યા હું વિવિધ તબક્કા ઉપર વિવિધ સ્થાન ઉપર રહી ચૂક્યો છું ધારાસભ્ય રહી ચૂક્યો છું ના ચેરમેન તરીકે રહી ચૂક્યું છું અલગ અલગ હોદ્દા અનેક મેં ભોગ્યા છે પણ આ એક કામ જે છે જે નરેન્દ્રભાઈ મને સોંપ્યું છે એના કરતાં આત્મસંતોષ કરતાં એમ થાય કે આપણું આ પોતાનું કામ છે અને પોતાનું કામ સમજીને કરી રહ્યા છીએ અને લોકોના ચહેરા ઉપર જ્યારે ખુશી જોઈ છે ત્યારે આપણને એમ થાય કે આપણે જે કંઈ કામ કર્યું છે એનો ખૂબ સંતોષ છે કેવી તૈયારીઓ ત્યાં ચાલી રહી છે વડાપ્રધાનને આવકારવા અંદર દોઢ લાખ માણસો ની ભારતીય જનતા પાર્ટી તૈયારી કરી રહી છે એક સરસ મજાનો માહોલ સાથે અને એક સરસ મજાનું કામ જે છે જે કચ્છના લોકો માટે ઉપયોગી છે એવું પાણી કચ્છને જ્યારે મળી રહ્યું છે ત્યારે ઉમળકાભેર લોકો ઉમટી પડશે અને મને વિશ્વાસ છે કે દોઢ લાખ કરતાં પણ વધારે માણસો ત્યાં જમા થશે ત્યાં મંડપ આ તે બધી વ્યવસ્થા થઈ ગઈ છે અને પાણીની જે પમ્પિંગ સ્ટેશન ઉપર લાવવાનું છે એ કામ પણ પૂરું થવામાં છે અને એનું ટેસ્ટિંગ થઈને સાહેબ એનું ઉદઘાટન કરશે આજે અહેવાલો આવ્યા છે કંઈ પ્રકાશ નથી એમાં એવું છે કે પાઇપલાઇનથી નાના નાના કંઈક કામ કરતા હોય ને કંઈક નાનું તૂટી જાય એના અનુસંધાને છે બાકી એવું કશું જ છે નહીં તો દર્શક મિત્રો નર્મદા સિંચાઈ માટેની કેનાલના પાણી બચાવ સુધી પહોંચવાના છે ખુદ આપણા દેશના વડાપ્રધાન કે જેમના માટે ડ્રીમ પ્રોજેક્ટ છે તેમના હાથે જ તેનું ઉદ્ઘાટન થવાનું છે જે નર્મદા કેનાલની માહિતી છે એનાથી આપણે મુકેશભાઈ ઝવેરીએ અવગત કરે મુકેશભાઈ ચંચળ ન્યૂઝના સ્ટુડિયોમાં આ વખતે આપણું ખૂબ થેન્ક યુ વેરી મચ